चैप्टर नंबर 2 एग्जांपल नंबर 16 थी आगळ વધીએ બરાબર છે લાસ્ટ માં આપણે એક્સરસાઇઝ 2.4 કમ્પ્લીટ કર્યું હતું અને હવે બધાના હવે પછીના જે બધા સમ છે તે જ્યાં સુધી મેથ્સ ભણશો ત્યાં સુધી આવવાના છે એટલા માટે ખાસ ધ્યાન રાખજો કેવી રીતના સમ કરું છું ઓકે એક્ઝામ્પલ નંબર 16 फॉर्मूला फर्स्ट टर्म नो स्क्वायर वच्चे नी साइन प्लस જ આવશે લાસ્ટ ટર્મ નો સ્ક્વેર બરોબર છે આ છે હોલ સ્ક્વેર ની ફોર્મ્યુલા ઓકે ફર્સ્ટ ટર્મ નો સ્ક્વેર વચ્ચે ની સાઇન ત્રણેય નું મલ્ટીપ્લિકેશન પ્લસ જ આવશે અહીંયા કમ્પલસરી પ્લસ જ આવશે એન્ડ લાસ્ટ ટર્મ નો સ્ક્વેર ઓકે x સ્ક્વેર એઝ ઇટ ઇઝ 2 3 6 x એઝ ઇટ ઇઝ 3 નો સ્ક્વેર શું થાય 9 આ શું થઈ ગયો તમારો આન્સર થઈ ગયો ફરી વાર ચેક કરો x + 3 x + 3 ધેટ મીન્સ x + 3 નો હોલ સ્ક્વેર હોલ સ્ક્વેર નો ફોર્મ્યુલા શું છે ફર્સ્ટ ટર્મ નો સ્ક્વેર વચ્ચે જે સાઇન હોય તે ત્રણેય નું મલ્ટીપ્લિકેશન પ્લસ જ આવશે અહીંયા કમ્પલસરી શું આવશે પ્લસ જ આવશે લાસ્ટ ટર્મ નો શું કરવાનો છે સ્ક્વેર પછી આની પછીના સ્ટેપમાં શું કર્યું છે 2 થી જા 6 ખાલી કર્યું છે અને 3 નો સ્ક્વેર શું કર્યો છે 9 કર્યો છે ઓકે આ છે એક્ઝામ્પલ નંબર 16 નો ફર્સ્ટ સમ ઓકે એક્ઝામ્પલ નંબર નો સેકન્ડ સમ એક્ઝામ્પલ નંબર 16 નો સેકન્ડ સમ છે x - 3 x + 5 હવે આમાં શું કરવાનું છે તો કે આ x નું મલ્ટીપ્લિકેશન આ x સાથે કરવાનું અને આ x નું મલ્ટીપ્લિકેશન 5 સાથે પણ કરવાનું ઓકે અહીંયા છે -3 -3 નું મલ્ટીપ્લિકેશન x સાથે પણ કરવાનું અને -3 નું મલ્ટીપ્લિકેશન 5 સાથે પણ કરવાનું બરોબર છે ઓકે અહીંયા જોજો તો x x શું થશે જો આ મલ્ટીપ્લિકેશન આની સાથે કરું આમ x x એટલે શું થશે x નો સ્ક્વેર પછી x નું મલ્ટીપ્લિકેશન 5 સાથે કરું ધેટ મીન્સ 5x -3 નું મલ્ટીપ્લિકેશન x સાથે કરું એટલે -3x -3 નું મલ્ટીપ્લિકેશન 5 સાથે કરું ધેટ મીન્સ માઇનસ પ્લસ માઇનસ 3 5 = 15 ઓકે x સ્ક્વેર એઝ ઇટ ઇઝ 5x -3x એટલે શું થશે 2x -15 એઝ ઇટ ઇઝ આ શું છે તમારો આન્સર થશે બરાબર છે ફરી વાર ચેક કરો x નું મલ્ટીપ્લિકેશન x સાથે ધેટ મીન્સ x x નું મલ્ટીપ્લિકેશન 5 સાથે 5x -3 નું મલ્ટીપ્લિકેશન x સાથે -3x માઇનસ પ્લસ માઇનસ 3 5 = 15 5x -3x શું થશે 2x થશે તો આ તમારો શું થઈ ગયો આન્સર છે અને આ છે તમારો એક્ઝામ્પલ નંબર 16 ઓકે હવે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 17 એક્ઝામ્પલ નંબર 17 માં શું છે 105 ક્રોસ મલ્ટીપ્લાય 106 આ છે તમારો એક્ઝામ્પલ નંબર 17 એક્ઝામ્પલ નંબર 17 શું છે 105 ઇન્ટુ 106 તો શું કરવાનું છે તમારે 105 એટલે શું થશે 100 પ્લસ 5 થાય 106 એટલે શું થાય 100 પ્લસ 6 થાય ઓકે હવે ફરી વાર આપણે જેમ કરતા હતા એમ 100 નું મલ્ટીપ્લિકેશન 100 સાથે અને 100 નું મલ્ટીપ્લિકેશન 6 સાથે પણ 5 નું મલ્ટીપ્લિકેશન 100 સાથે અને 5 નું મલ્ટીપ્લિકેશન 6 સાથે પણ કરવાનું છે 100 નું મલ્ટીપ્લિકેશન 100 સાથે કરીએ તો કેટલું થશે 10,100 ઇન્ટુ 100 કેટલા થશે 10,100 ઇન્ટુ 100 થઈ ગયા હવે 100 ઇન્ટુ શું કરવાનું 600 ઇન્ટુ 6 એટલે 600 પ્લસ 5 ઇન્ટુ 100 ધેટ મીન્સ 500 5 ઇન્ટુ 6 ધેટ મીન્સ 5 6 30 ઓકે આ બધાનો સમ કરો ને આન્સર આવે આન્સર ફરી વાર 100 ઇન્ટુ 100 કરો એટલે શું થશે 10,000 100 ઇન્ટુ 6 કરો એટલે 600 5 ઇન્ટુ 100 કરો એટલે 500
5 × 6 કરો એટલે 13 આ બધાનો તમે સમ કરશો તો આન્સર શું આવશે 11130 બરાબર છે આ ખાલી એડિશન કરી નાખવાનું છે ઓકે ઓકે હવે એક્ઝામ્પલ નંબર 18 एग्जांपल नंबर 18 માં શું છે એનો ફર્સ્ટ સમ 49a² एग्जांपल નંબર 18 49a² + 17ab + 25b² હવે આપણે હોલ સ્ક્વેર નું ફોર્મ્યુલા ભણી ગયા હોલ સ્ક્વેર ના ફોર્મ્યુલા માં શું છે હવે ફર્સ્ટ સમ નો સ્ક્વેર વચ્ચેની સાઇન 3 નું મલ્ટીપ્લિકેશન પ્લસ જ આવશે લાસ્ટ સમ નો સ્ક્વેર તો એનો જે આન્સર હતો ને એનો તમને ઊંધું પણ આવવું જોઈએ જો આનું રૂટ નીકળે છે હા નીકળે ને 49 નું શું થાય 7 નું શું થાય 8 25 નું શું થાય રૂટ કાઢો તો 5 b² નું શું થાય ઓકે b આ બંને નું રૂટ નીકળતું હોય તો કદાચ e બંને નું રૂટ કાઢીને વચ્ચેની સાઇન નો હોલ સ્ક્વેર પણ આ હોઈ શકે બરોબર છે તો પહેલા આપણે ચેક કરી લઈએ સપોઝ આપણે શું કર્યું છે જો આમાં ડાયરેક્ટ જ ખબર પડી જાય કે કે શું કરવાનું છે તો કે વચ્ચે નું ટર્મ કેવી રીતના આવે તો કે 3 નું મલ્ટીપ્લિકેશન 3 નું એટલે 2 * ફર્સ્ટ ટર્મ * લાસ્ટ ટર્મ ઓકે તો 2 * ફર્સ્ટ ટર્મ છે 7 અને આનું રૂટ હશે એ ફર્સ્ટ ટર્મ છે આનું રૂટ હશે તે લાસ્ટ ટર્મ હશે તો 2 * 7 * 5 કરો 2 * 7 * 5 2 * 7 14 14 * 5 17 આવી ગયું છે બરોબર છે એટલે આનો આન્સર શું થશે આનો આન્સર થશે 49 નું શું થશે 7 a² નું શું થશે a વચ્ચેની સાઇન પછી આનો રૂટ કાઢો ડાયરેક્ટ 25 નું 5 b² નું b હોલ સ્ક્વેર આ શું થઈ ગયો એનો આન્સર તમારે ચેક કરવું હોય તો ફરીથી ચેક પણ કરી શકો અહીંયા ધ્યાન રાખો ફર્સ્ટ ટર્મ નું સ્ક્વેર કરો જો આવી ગયું વચ્ચેની સાઇન આવી ગયું ત્રણે નું મલ્ટીપ્લિકેશન કરજો એટલે આ આવી જશે પછી પ્લસ જ આવશે કમ્પલસરી અને આનો સ્ક્વેર બરોબર છે લાસ્ટ ટર્મ નો સ્ક્વેર બરોબર છે આવી ગયું એટલે આના ઉપરથી આપણ આવડવું જોઈએ અને આના ઉપરથી આપણ આવડવું જોઈએ તો આના ઉપરથી આ કેવી રીતના ખબર પડે તમારે પેલું આ જોઈ લેવાનું કે ફર્સ્ટ ટર્મ અને લાસ્ટ ટર્મ નું રૂટ નીકળે છે યસ અહીંયા કમ્પલસરી પ્લસ છે તો કે યસ પછી 2 આ બંને નું રૂટ કરવાનું તો આ ટર્મ આવી જવું પડે જો આટલી વસ્તુ થતી હોય તો તમારે શું કરવાનું આનું રૂટ કાઢવાની વચ્ચેની ખાલી સાઇન લેવાનું આનો રૂટ કાઢવાનું અને એનો હોલ સ્ક્વેર એ શું થશે આન્સર થશે બરાબર છે ઓકે એક્ઝામ્પલ 18 નો સેકન્ડ શું છે 25/4x² - y² / 9 હવે આ શું છે બંનેનો રૂટ નીકળતું હોય ને વચ્ચે માઇનસ હોય તો બંનેનો રૂટ કાઢી નાખવાનું એકવાર પ્લસ અને એકવાર માઇનસ બરાબર છે આ છે તમારો ફોર્મ્યુલા x² - y² હોય તો બંનેનો રૂટ કાઢો એકવાર પ્લસ અને એકવાર માઇનસ આનો રૂટ નીકળે આનો રૂટ નીકળે જો આનો રૂટ કાઢો 25 નો રૂટ 5 4 નું રૂટ 2 x² નું રૂટ x y² નું રૂટ y 9 નું રૂટ 3 એકવાર પ્લસ અને એકવાર માઇનસ આ તમારો શું થઈ ગયો સિમ્પલ આન્સર થઈ ગયો બરાબર છે ફરીવાર કહું છું બંને નું રૂટ નીકળતું હોય વચ્ચે માઇનસ હોય તો બંને નું રૂટ કાઢી નાખવાનું એકવાર પ્લસ અને એકવાર માઇનસ આ સેમ જ છે એકવાર પ્લસ અને એકવાર માઇનસ બરાબર છે આ છે તેનું ઇક્વેશન ઓકે એક્ઝામ્પલ નંબર 18 છે તે તમારો કમ્પ્લીટ થઈ ગયો છે હવે એક્ઝામ્પલ નંબર 19 પહેલા એક ઇક્વેશન લઈ લઈએ આપણે કે એ ફોર્મ્યુલા લઈ લે કે ફોર્મ્યુલા તમને આવડી જાય એટલે એક્ઝામ્પલ 19 એન્ડ 20 બંને એક્ઝામ્પલ તમને આવડી જશે ઓકે તો ફોર્મ્યુલા આવું છે કે આ ફોર્મ્યુલા ઉપર આપણે કામ કરવાનું છે x + y + z² = શું કરવાનું છે પેલા આનો સ્ક્વેર x² + આનો પણ સ્ક્વેર y² + આનો પણ સ્ક્વેર z² + 2 × x² આ બંને પહેલા લે + 2 × x² + 2 × yz આ xy લઈ લીધા હવે yz લેવાના એટલે 2 × yz લઈ લીધા તો પછી શું આવવાનું 2 × zx કે x છે બરાબર છે
तो आ फॉर्मूला छे, आ फॉर्मूला ऊपर एग्जांपल 19 और 20 बनने करवाना छे, बराबर छे। के रीतना करू फरी बार, फर्स्ट टर्म नो स्क्वायर, सेकंड टर्म नो स्क्वायर, थर्ड टर्म नो स्क्वायर प्लस 2 इनटू फर्स्ट टर्म एंड सेकंड टर्म प्लस 2 इनटू सेकंड टर्म एंड लास्ट टर्म प्लस 2 इनटू लास्ट टर्म एंड फर्स्ट टर्म। ठीक छे, बराबर छे। आ फॉर्मूला ऊपर काम करवानो छे। तो આપણે एग्जांपल नंबर 19 લઈ લે, एग्जांपल नंबर 19 पूछे तो के 3a plus 4b plus 5c નો હોલ સ્ક્વેર। તો અહીંયા જો આની સાથે સરખાવો, આની સાથે x ની જગ્યાએ શું છે 3a, એટલે હું અહીંયા લખી નાખું x is equal to 3a, y ની જગ્યાએ શું છે, અહીંયા y ની જગ્યાએ છે 4b, z ની જગ્યાએ શું છે, અહીંયા z ની જગ્યાએ શું છે 5c। એટલે આ આખામાં આ ઇક્વેશન માં તમારે x દેખાય જ્યાં જ્યાં x દેખાય ત્યાં 3a મૂકવાનું છે, જ્યાં y દેખાય ત્યાં 4b મૂકવાનું છે, જ્યાં z દેખાય ત્યાં શું મૂકવાનું છે 5c મૂકવાનું છે। તો અહીંયા ધ્યાન રાખો, જો x સ્ક્વેર એટલે x ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે 3a, તો 3a નો સ્ક્વેર પ્લસ y સ્ક્વેર, તો y ની જગ્યાએ શું મૂકવાનું છે 4b, તો અહીંયા થશે 4b નો સ્ક્વેર, z સ્ક્વેર, z શું છે 5c, તો શું થશે 5c નો હોલ સ્ક્વેર પ્લસ 2x, x આવ્યો, x ની જગ્યાએ શું મૂકવાનું છે 3a, y આવ્યો, y ની જગ્યાએ શું મૂકવાનું છે 4b, અહીંયા ભાઈયા 2y, y ની જગ્યાએ શું મૂકવાનું છે 4b, z ની જગ્યાએ શું મૂકવાનું છે 5c પ્લસ અહીંયા હોય ગયા 2, z ની જગ્યાએ શું મૂકવાનું છે 5c, x ની જગ્યાએ શું મૂકવાનું છે 3a। ઓકે, હવે જો 3 નો સ્ક્વેર શું થાય 9, અને a નો a ને પણ સ્ક્વેર આપી દેવાનો, 4 નો સ્ક્વેર શું થશે 16, b ને પણ સ્ક્વેર આપી દેવાનો, 5 નો સ્ક્વેર શું થશે 25, c ને પણ સ્ક્વેર આપી દેવાનો પ્લસ 2 3 6, 6 4 24, a અને b પ્લસ 2 4 8, 8 5 14, b એન્ડ c પ્લસ 2 5 10, 10 3 30, c a, બરોબર છે। આ જે છે એ તમારો શું થઈ ગયો, આન્સર થઈ ગયો, ખબર પડી। ઓકે, જો ફરી વાર તમારે આ જે ફોર્મ્યુલા છે એના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે, તો એમાં આ બંનેને સરખાવો, તમે આને સરખાવો, આને સરખાવો, તો ખબર પડશે કે x અહીંયા છે તો અહીંયા શું છે, x ની જગ્યાએ શું છે 3a છે, અહીંયા y છે તો y ની જગ્યાએ શું છે 4b છે, અહીંયા z છે તો z ની જગ્યાએ શું છે 5c છે। તો આખામાં x ની જગ્યાએ 3a, y ની જગ્યાએ 4b, z ની જગ્યાએ 5c, આ ફોર્મ્યુલામાં તમારે x ની જગ્યાએ 3a મૂકવાનું છે, x ની જગ્યાએ 3a, y ની જગ્યાએ 4b, z ની જગ્યાએ 5c, x ની જગ્યાએ 3a, y ની જગ્યાએ 4b, y ની જગ્યાએ 4b, z ની જગ્યાએ 5c, z ની જગ્યાએ 5c, x ની જગ્યાએ 3a, આ ઓકે। ઓકે, હવે સ્ક્વેર કરો, 3 નો સ્ક્વેર શું થાય 9, a સ્ક્વેર પ્લસ 4 નો સ્ક્વેર શું થાય 16, b સ્ક્વેર, 5 નો સ્ક્વેર શું થાય 25, c સ્ક્વેર પ્લસ 2 3 6, 6 4 24, અહીંયા છે a અને b, a b લખી નાખ, 2 4 8, 8 5 14, b અને c લખી નાખ, 2 5 10, 10 3 30, c a લખી નાખ, આન્સર આવી ગયો, ખબર પડે છે। ઓકે, એક્ઝામ્પલ નંબર 19 છે તે કમ્પ્લીટ થાય છે, એક્ઝામ્પલ નંબર 20 હવે ફોર્મ્યુલા એ રીતે રાખો કેમ કે આવો જ સમ છે, બરાબર છે। એક્ઝામ્પલ નંબર 20 શું છે, 4a માઇનસ 2b માઇનસ 3c, બરાબર છે, હા, નો હોલ સ્ક્વેર, આની સાથે સરખાવો, x ની જગ્યાએ શું છે અહીંયા 4a,
x is equal to 2 and 1 4 y ની જગ્યાએ શું છે -2b સાઈન લેવલ સાઈન મૂકવાની લઈ y is equal to 2 and 1 -2b એન્ડ z ની જગ્યાએ શું છે -3c આ ફોર્મ્યુલામાં તમારે જ્યાં x દેખાય ત્યાં શું મૂકવાનું 4 a જ્યાં y દેખાય ત્યાં -2b મૂકવા જ્યાં z દેખાય ત્યાં -3c મૂકવા બરોબર છે આ ફોર્મ્યુલા અહીંયા જે x સ્ક્વેર દેટ મીન્સ 4NO square y square that means y square -2b -2b no all square z square z square -3c so -3c no all square plus 2xy the 2x square 4a y square -2b okay plus here we go 2 y શું છે -2b z શું છે -3z પ્લસ અહીંયા હોય ગયા 2 z શું છે -3c બરાબર છે 2 પછી શું છે -3c અને x શું છે 4 a ઓકે સ્ક્વેર કરો ને તો સ્ક્વેર તો હંમેશા પ્લસ જ હોય માઇનસ હોય નહીં તો અહીંયા કરીએ આપણે 4 નો સ્ક્વેર કેટલો થઈ ગયો 16 a સ્ક્વેર માઇનસ 2 નો સ્ક્વેર કેટલો થઈ ગયો પ્લસ જ થઈ જાય કોઈ પણ ની ઇવન એક્સપોનન્ટ હોય તો પ્લસ જ થઈ જાય માઇનસ રહે નહીં માઇનસ 2 નો સ્ક્વેર એટલે પ્લસ 4 જ થાય અને b ને પણ શું આપી દેવાનો સ્ક્વેર માઇનસ 3 નો સ્ક્વેર પ્લસ 9 જ થાય બરોબર છે ને તો માઇનસ 3 ટુ માઇનસ 3 કરો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય 3 3 જા 9 થઈ જાય એવી રીતે બરોબર છે 9 c નો સ્ક્વેર પછી જો પ્લસ માઇનસ શું થાય માઇનસ 2 4 જા 8 8 2 જા 16 a અને b ઓ a b પ્લસ માઇનસ 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 પ્લસ જો પ્લસ માઇનસ 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 પ્લસ 2 2 જા 4 4 3 જા 12 b n શું છે b n સી છે ને આ જેડ નથી બી એન સી હવે જો પ્લસ માઇનસ માઇનસ 2 3 જા 6 6 4 જા 24 સી એન એ તો સી એન એ તો આ તમારો શું થઈ ગયો આન્સર થઈ ગયો બરાબર છે ફરી વાર ચેક કરી લે x નો સ્ક્વેર એટલે 4 a નો સ્ક્વેર y નો સ્ક્વેર એટલે માઇનસ 2 b નો સ્ક્વેર z નો સ્ક્વેર એટલે માઇનસ 3 c નો સ્ક્વેર 2 as it is x ની જગ્યાએ તમારે શું મૂકવાનું 4 a y ની જગ્યાએ તમારે શું મૂકવાનું -2b બરાબર છે પછી પ્લસ પ્લસ 2 એઝ ઇટ ઇઝ y ની જગ્યાએ તમારે શું મૂકવાનું -2b z ની જગ્યાએ શું મૂકવાનું -3c પ્લસ 2 એઝ ઇટ ઇઝ z ની જગ્યાએ તમારે શું મૂકવાનું -3c x ની જગ્યાએ તમારે શું મૂકવાનું 4a અહીંયા 4a નો સ્ક્વેર શું થઈ જાય છે 16a સ્ક્વેર -2b નો સ્ક્વેર શું થઈ જાય 4b નો સ્ક્વેર -3c નો સ્ક્વેર શું થઈ જાય 9c નો સ્ક્વેર 2 4 જા 8 8 2 જા 16 પ્લસ માઇનસ માઇનસ a એન્ડ b પ્લસ માઇનસ 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 પ્લસ 2 2 જા 4 4 3 જા 12 એન્ડ bc પ્લસ માઇનસ 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 2 ઇન્ટુ 3 6 6 4 જા 24 c એન્ડ a c એન્ડ a આ તમારો શું થઈ ગયો આન્સર એક્ઝામ્પલ નંબર 20 ઓકે હવે એક્ઝામ્પલ નંબર 21 એ આનું નોંધવું છે एग्जांपल नंबर 21 ओके क्लास सम करी નાખતા આપણે એટલે આજે એટલું રાખશું પણ આ एग्जांपल નંબર 21 જે છે તે આપણે આ ફોર્મ્યુલા જે હતી એ રફ કરી નાખી ફરીવાર લખી નાખવા છે આ ફોર્મ્યુલા હતી આની ઊંધી છે x સ્ક્વેર + y સ્ક્વેર + z સ્ક્વેર + 2xy + 2yz + 2zx આ ફોર્મ્યુલા છે एग्जांपल नंबर 21 4x स्क्वायर प्लस y स्क्वायर प्लस z स्क्वायर माइनस 4xy माइनस 2yz प्लस 4xz ओके હવે શું કરવાનું છે આના ઉપરથી આ લાવવાનું છે કેવી રીતે લાવવું તો તમને એ તો ખબર જ હોય પહેલા પહેલું શું કરવાનું સાઇન આપણે પાછળ બરાબર છે આ 4x² આનો રૂટ કાઢો
देखो तो से 2s एन होल स्क्वायर था आया वो प्लस के माइनस लग तो नहीं थी हमारा लेकिन के विचार वाला ओके आया y स्क्वायर से એટલે y નો સ્ક્વેર z સ્ક્વેર છે તો z નો સ્ક્વેર ઓકે હવે શું આવશે અહીંયા જો આ તો થઈ ગયો 2xy અહીં લખી નાખું જો અહીંયા માઈનસ છે બરાબર છે તો એ હમણાં કરી આપણે પેલા 2 છે x છે x ની જગ્યાએ શું લખશું અહીંયા 2x છે તે લખો 2x y આવે y ની જગ્યાએ તો ખાલી y જ છે y તો જો 4xy તો આવી ગયું પણ શું છે 4xy ની આગળ શું છે માઈનસ છે તો આ બેમાંથી કોઈ બી એક માઈનસ હશે તમને મન પડે એટલે આપી દો બરોબર છે આવે છે ઓકે તો આને હું માઈનસ આપું બરોબર છે માઈનસ 2x તો આને પણ તમારે માઈનસ આપવા હું આને પણ આપી શકો આને આપો તો આને નહીં આપો તો ધ્યાન રાખો ઓકે હવે અહીંયા પડ્યા બરોબર છે અહીંયા પડ્યા પ્લસ 2y ની જગ્યાએ તો શું છે y જ છે અને આયા y પ્લસ જ છે તો પ્લસ જ રાખવાનું ઓકે અને શું છે z z ની જગ્યાએ પણ શું છે z જ છે પણ અહીંયા શું છે માઈનસ 2yz છે તો y તો પ્લસ જ આપણે અહીંયા લઈ લીધો છે તો અહીં કમ્પલસરી શું રાખવું પડે માઈનસ રાખવું પડે તો z માઈનસ છે તો આને પણ શું આપવાનું માઈનસ ઓકે તો આ પણ કમ્પ્લીટ થઈ ગયું તો માઈનસ 2yz આવી ગયું ઓકે હવે પ્લસ 2 z ની જગ્યાએ શું મૂકવાનું z ની જગ્યાએ હવે શું મૂકવાનું માઈનસ z x ની જગ્યાએ શું મૂકવાનું માઈનસ 2x તો જો માઈનસ માઈનસ પ્લસ પણ થઈ ગયા 2 2 ધા 4 પણ થઈ ગયા અને x અને z પણ થઈ ગયા તો શું થશે તો કે અહીંયા જે દેખાય માઈનસ 2x પ્લસ y માઈનસ z આનો હોલ સ્ક્વેર આ તમારો શું થઈ ગયો આન્સર થઈ ગયો બરાબર છે હવે બીજી રીતે કરીએ આપણે તો કે આને માઈનસ આવો બરાબર છે ચેક કરી લે કેવી રીતના કરવાનું છે તો કે જો અહીંયા તો 2x sin બચી ગયો 2x નો સ્ક્વેર થાય ને 4x y નો સ્ક્વેર એન્ડ z નો સ્ક્વેર તો આ ફોર્મ્યુલામાં x ની જગ્યાએ અહીંયા 2x છે y ની જગ્યાએ y છે z ની જગ્યાએ z છે પ્લસ માઈનસ આપણે પાસ હોય છે ઓકે હવે શું આવે અહીંયા કોઈ જાવતે x પર y પર z પર થઈ ગયું 2x ની જગ્યાએ શું મૂકવાનું 2x y ની જગ્યાએ શું મૂકવાનું તો કેવાય જ મૂકવાનું બરાબર છે તો 2 ટુ ધ 4xy આવવા જોઈએ 4xy તો આવી ગયા પણ અહીંયા માઈનસ છે માઈનસ આવવું જોઈએ તો અમારે આવતા નથી આવતા આને માઈનસ આવવા છે કીધું ને તમે ગમે એના જો પ્લસ માઇનસ માઇનસ થઈ ગયું ઓકે 2 ટુ ધ 4 થઈ ગયું x અને y પર થઈ ગયું y ને માઇનસ આપ્યા એટલે અહીંયા પણ y ને માઇનસ આપી દેવાના હવે અહીંયા કોઈ ગયા 2 y ને તો માઇનસ આપવાનું જ કીધા છે બરોબર છે અને માઇનસ 2 yz z શું છે અહીંયા z જ છે જો પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ શું થાય માઇનસ થાય 2 yz બરોબર છે માઇનસ 2 yz પર આવી જાય છે z પ્લસ જ રાખવાના છે ઓકે પ્લસ અહીંયા કોઈ ગયા 2 z શું રાખવાનો છે અહીંયા પ્લસ છે તો પ્લસ જ રાખવાના x ની જગ્યાએ શું રાખવાનું છે 2x 2x તો જો 2 ધ 4 zx 4 zx આવી તો આવો આન્સર પણ ચાલે કે ભાઈ 2x કહી દો અને અહીં શું છે માઈનસ y અહીં શું છે પ્લસ z એનો હોલ સ્ક્વેર આ આન્સર પણ ચાલે આન્સર પણ ચાલે કેમ કે હોલ સ્ક્વેર માં તો 4 નો સ્ક્વેર પણ 16 જ થાય અને માઈનસ 4 નો સ્ક્વેર કરો તો પણ 16 જ થાય બરોબર છે આ બધાય માઈનસ થી મલ્ટીપ્લાય કરો તો આ આન્સર આવી જશે બરોબર આ બધાય માઈનસ થી મલ્ટીપ્લાય કરો તો આ આન્સર આવી જશે એટલે કે તમારે કરવાનું શું છે તો કે આમાં જવાનું છે માં તમારે સાઈન કઈ મૂકવી અને ક્યાં મૂકવી જો અહીંયા 2x ને આગળ મે માઈનસ મૂક્યું તેમ તો કે અહીંયા માઈનસ 4xy આવી જાય એટલે અહીંયા 2x ને આગળ માઈનસ મૂક્યું તો અહીંયા પણ મૂકી દેવાનું બરોબર છે અહીંયા મે પ્લસ મૂક્યું તો અહીંયા પ્લસ જ છે અહીંયા મારે માઈનસ 2z લાવવા માટે અહીંયા મે માઈનસ મૂક્યું અહીંયા માઈનસ z મૂક્યું તો અહીંયા માઈનસ z મૂકી દેવાનું પછી ખાલી આ ત્રણ ટર્મ જ લેવાના સ્ક્વેર આખાનો સ્ક્વેર આપી દેવાનો માઈનસ 2x y એન્ડ માઈનસ z નો હોલ સ્ક્વેર એઝ ઇટ ઇઝ 2x માઈનસ y z નો હોલ સ્ક્વેર આ તમારો છે એક્ઝામ્પલ 21 ઓકે હવે નેક્સ્ટ આપણે આગળ જોશું આટલું રાખીએ બધા જાય છે સો હોમવર્ક કરજો